प्रणाम विद्यार्थी मित्रों, माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आप सबनु हार्दिक स्वागत छे। धोरण 10 विषय गणित प्रकरण नंबर 12 वर्तुळ संबंधित क्षेत्रफळ एमा भाग नंबर 3। तो विद्यार्थी मित्रों, आपणे गया वीडियो में एटले के गया पीरियड में स्वाध्याय 12.1 नो अभ्यास कर्यो। हवे आगळ आज केटलीक अगत्यनी व्याख्याओ अने सूत्रों विषय अभ्यास करीशुं। सौथी पहला छे वर्तुळनुं चाप कोने कहेवाय, बराबर? तो एनी व्याख्या समझी लईए। वर्तुळ परना बे बिंदुओ वच्चेना वर्तुळना भागने वर्तुळनुं चाप कहे छे। फरीथी, वर्तुळ परना बे बिंदुओ वच्चेना वर्तुळना भागने वर्तुळनुं चाप कहे छे। चापनी लंबाईने एल द्वारा दर्शावाय। बीजी अभिसीडीनो एल लखवानो। હવે આકૃતિમાં સમજાવી દઉં હું। ઉદાહરણ તરીકે હું ચાપ એ બીની વાત કરતો હોય તો એથી ચાલુ કરીને આ જેટલો ભાગ છે એને ચાપ એ બી કહેવાય, બરાબર? અને એ જ રીતે આ જે વર્તુળનો જે ભાગ દેખાય છે એ ઉપર વાદળી અને નીચે લાલ એ બંને ચાપ જ કહેવાય, બરાબર? પણ એ વર્તુળના બિંદુઓનો ગણ ભેગો થતો હોવો જોઈએ, બરાબર? હવે આકૃતિમાં તમે ધ્યાન કરો તો એક કેન્દ્ર તરીકે આપણે ઓ પસંદ કરી લઈએ છીએ, બરાબર? આપણે ધારી લઈએ છીએ કે અહીંયા કેન્દ્ર ઓ છે। બરાબર, એટલે હવે જોઈએ તો ઓ એ અને ઓ બી એ વર્તુળની ત્રિજ્યા છે અને ખૂણો એ ઓ બી, એ હું સમજાવી દઉં, એ ઓ બી આ થીટા લખેલું છે ખૂણાનું માપ, બરાબર? પછી વર્તુળમાં ધ્યાન કરો તો ઉપરની તરફ ક્યુ છે અને નીચેની તરફ પી છે। હવે જો હું ચાપ એ ક્યુ બી કહું તો એ ગુરુચાપ કહેવાય અને ચાપ એપી બી કહું તો એ લઘુચાપ કહેવાય, બરાબર? એની વ્યાખ્યાઓ સમજી લઈએ। તો લઘુચાપ કોને કહેવાય? તો વર્તુળના જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધાથી ઓછી હોય તેને લઘુચાપ કહે છે। ફરીથી, વર્તુળના જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધાથી ઓછી હોય તેને લઘુચાપ કહે છે। આપેલ આકૃતિમાં એ પી બી લઘુચાપ છે, એટલે અહીંયા હું સમજાવું છું, એ પી બી એટલે આટલો ભાગ, બરાબર? વર્તુળનો એથી ચાલુ કરીને બી સુધી અને એ બેની વચ્ચે ક્યાંક પી બિંદુ છે, બરાબર? તો આ જે ભાગ છે એ પી બી, એમાં અહીંયા આગળ અસંખ્ય બિંદુઓ છે, બરાબર? હવે આગળ ગુરુચાપ, તો વર્તુળના જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘથી પરિઘના અડધાથી, ફરીથી, વર્તુળના જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધાથી વધારે હોય તેને ગુરુચાપ કહે છે। આપેલ આકૃતિમાં એ ક્યુ બી ગુરુચાપ છે, બરાબર? ફરીથી સમજાવું છું, અહીંયા જે આકૃતિમાં આપણે વાત કરી તો આ જે છે એ લઘુચાપ એપી બી કહેવાય અને આ છે એને ગુરુચાપ એ ક્યુ બી કહેવાય, બરાબર?
હવે અર્ધવર્તુળ ચાપ તો વર્તુળના એની વ્યાખ્યા વર્તુળના જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધા જેટલી હોય તેને અર્ધવર્તુળ ચાપ કહે છે ફરીથી વર્તુળના જે ચાપની લંબાઈ વર્તુળના પરિઘના અડધા જેટલી હોય તેને અર્ધવર્તુળ ચાપ કહે છે બરાબર હવે અગત્યના સૂત્ર જો લઘુચાપ એપીબી ના અંત્ય બિંદુઓ એ અને બીમાંથી દોરેલ ત્રિજ્યાઓ વચ્ચેના ખૂણાનું માપ થીટા હોય અને વર્તુળની ત્રિજ્યા તરીકે આર હોય તો લઘુચાપ એપીબીની લંબાઈ બરાબર થીટા છેદમાં 360 ગુણ્યા 2πr આ એનું સૂત્ર છે લઘુચાપની લંબાઈનું હવે આ સૂત્ર બે રીતે લખાય છે એ પછી સમજાઈ જાઉં છું બરાબર હવે લઘુચાપની લંબાઈ તો લખ્યું આપણે એ જ રીતે ગુરુચાપની લંબાઈનું સૂત્ર તો ગુરુચાપ એક્યુબીની લંબાઈ બરાબર પરિઘ માઇનસ લઘુચાપની લંબાઈ તો પરિઘ તો આપણને ખબર જ છે 2πr અને લઘુચાપની લંબાઈ તો એ આપણે ઉપર ધારેલું છે એટલે કે સૂત્રમાં ઉપયોગ કર્યો છે આ કિંમત મૂકી દઈએ એટલે એ જ કિંમત અહીંયા બાદ થઈ જાય બરાબર 2πr માઇનસ થીટા અપોન 360 ઇન્ટુ 2πr પછી 2πr કોમન લઈ લેવાય બરાબર લઘુચાપની લંબાઈ વત્તા ગુરુચાપની લંબાઈ બરાબર વર્તુળનો પરિઘ એટલે કે એક લઘુચાપ અને એક ગુરુચાપ જે તે બિંદુઓથી બનતા હોય તો જ એમનો સરવાળો વર્તુળના પરિઘ જેટલો થાય ફરીથી સમજાવું છું કે એવું કહી શકાય કે અહીંયા આગળ ચાપ એપીબી બરાબર અને ચાપ એક્યુબી આ બંને ચાપનો સરવાળો કરીએ તો આખા વર્તુળના પરિઘ જેટલો થાય બરાબર હવે ફરી સમજાવું છું આગળ કે હું એવું કહું કે ચાપ એક્યુ અને ચાપ પીબી બરાબર તો આ બેનો સરવાળો વર્તુળના પરિઘ જેટલો ના થાય બરાબર બંને અંત્યબિંદુ સરખા હોય એવો એક લઘુચાપ અને એક ગુરુચાપ હોય તો બંનેનો સરવાળો વર્તુળના પરિઘ જેટલો થાય હવે વૃતાંશ એની વ્યાખ્યા સમજી લો તો ત્રિજ્યાઓ અને વર્તુળના ચાપ વચ્ચે ઘેરાયેલા પ્રદેશને વર્તુળનો વૃતાંશ કહે છે ફરીથી ત્રિજ્યાઓ અને વર્તુળના ચાપ વચ્ચે ઘેરાયેલા પ્રદેશને વર્તુળનો વૃતાંશ કહે છે ત્રિજ્યાઓ એટલે બે ત્રિજ્યાઓ લેવાની અને વર્તુળનું એક ચાપ લેવાનું બરાબર એમાં હવે વૃતાંશના ત્રણ પ્રકાર છે એક લઘુ વૃતાંશ એક ગુરુ વૃતાંશ અને એક અર્ધ વૃતાંશ એવી રીતે ત્રણ પ્રકાર બરાબર એમાંથી લઘુ વૃતાંશની વાત કરીએ તો જે વૃતાંશને સંગત ચાપ લઘુચાપ હોય તે વૃતાંશ લઘુ વૃતાંશ કહે છે આપેલ આકૃતિમાં છાયાંકિત પ્રદેશ ઓ એ પી બી લઘુ વૃતાંશ દર્શાવે છે એટલે કે ઓ એ પી બી અહીંયા દેખાય છે તમને આકૃતિમાં ઓથી ચાલુ કરીને એ સુધી એથી ચાલુ કરીને પી ઉપર થઈને બી સુધી અને ત્યાંથી ચાલુ કરીને ઓ સુધી આ લાલ સ્કેચપેનથી લખ્યું છે એની વચ્ચે ઘેરાયેલો જે પ્રદેશ કહેવાય બરાબર આ જે ભાગ છે આને કહેવાય લઘુ વૃતાંશ અને એના સિવાયનો બાકીનો જે ભાગ છે આ ભાગ બરાબર એને કહેવાય ગુરુ વૃતાંશ એ વ્યાખ્યા હવે જોઈએ છે આપણે બરાબર ફરીથી જે વૃતાંશને સંગત ચાપ લઘુચાપ હોય
તે વૃતાંશને લઘુ વૃતાંશ કહેવાય અને આપેલ આકૃતિમાં ઓએપીબી લઘુ વૃતાંશ દર્શાવે છે, બરાબર. હવે ગુરુ વૃતાંશ કોને કહેવાય? તો જે વૃતાંશને સંગત ચાપ ગુરુચાપ હોય તે વૃતાંશને ગુરુ વૃતાંશ કહે છે. આપેલ આકૃતિમાં બિન છાંયાંકિત પ્રદેશને ઓ બી ક્યુ એને ગુરુ વૃતાંશ કહે છે. એટલે કે એ ફરી સમજાવી દઉં છું, ઓથી એ પછી આ ઉપરનો જે ગુરુચાપ છે એ આખો લઈ લેવાનો અને પછી આ ત્રિજ્યા લઈ લેવાની, એટલે કે બે ત્રિજ્યા અને એક ચાપ દ્વારા ઘેરાયેલો પ્રદેશ એને વૃતાંશ કહેવાય. તો ઉપરનો જે ભાગ છે એને ગુરુ વૃતાંશ કહેવાય અને આ નીચેનો જે ભાગ છે એને લઘુ વૃતાંશ કહેવાય, બરાબર. હવે આગળ વૃતાંશનો ખૂણો, બરાબર. તો કોઈપણ વૃતાંશને સંગત ચાપ વર્તુળના કેન્દ્ર આગળ જે ખૂણો આંતરે તે ખૂણાને વૃતાંશનો ખૂણો કહે છે. આપેલ આકૃતિમાં લઘુ વૃતાંશ ઓ એ પી બીનો ખૂણો થીટા છે અને ગુરુ વૃતાંશ ઓ બી ક્યુ એનો ખૂણો 360 માઇનસ થીટા છે. સ્વાભાવિક છે કે લઘુ વૃતાંશનો ખૂણો 180 કરતાં ઓછો હોય અને ગુરુ વૃતાંશનો ખૂણો 180 કરતાં અધિક હોય. સોરી, સમજાવું છું અહીંયા કે લઘુ વૃતાંશનો ખૂણો કયો, તો એ ખૂણો છે આ, બરાબર. ખૂણો એ ઓ બી અને એને આપણે થીટા વડે દર્શાવેલો છે આ ખૂણો, બરાબર. ખૂણો એ ઓ બી અને બાકી ગુરુ વૃતાંશના ખૂણાની વાત કરીએ તો એ ખૂણો અહીંથી ચાલુ કરીને આવી રીતે છે, ખ્યાલ આવે છે એક સુધી. એટલે એનું માપ હંમેશા 180 કરતાં વધારે હોય અને બંનેનો સરવાળો લઘુ વૃતાંશનો ખૂણો અને ગુરુ વૃતાંશનો ખૂણો બંનેનો સરવાળો 360 અંશ થાય, એટલું યાદ રાખવાનું. સૂત્ર, જો આર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ લઘુ વૃતાંશના ખૂણાનું માપ થીટા હોય તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર થીટા છેદમાં 360 ગુણ્યા પાય આર સ્ક્વેર, એને ટૂંકમાં પાય આર સ્ક્વેર થીટા છેદમાં 360 લખીએ તો પણ ચાલે, બરાબર. અને ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ, તો ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ અને એમાંથી સંગત લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બાદ કરવાનું. હવે આપણને ખબર છે કે વર્તુળનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર છે અને લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આપણે ઉપર લખ્યું એ આપણે બાદ કરી દેવાનું, બરાબર. એટલે બાદબાકી કરતાં જે મળે તે આપણો જવાબ. હવે આગળ લઘુ વૃતાંશ ઓ એ પી બીની પરિમિતિ. મિત્રો, આ જે સૂત્ર અને વગેરે છે એ આપણને એક માર્કના પ્રશ્નમાં પૂછાતું હોય છે અને દાખલો ગણીએ ત્યારે એનો ઉપયોગ આવે છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. એટલે એવું કહી શકાય કે લઘુ વૃતાંશ ઓ એ પી બીની પરિમિતિ બરાબર ઓ એ વત્તા ઓ બી વત્તા ચાપ એ બીની લંબાઈ, એટલે કે લઘુચાપ એ બીની લંબાઈ, બરાબર. હવે ઓ એ અને ઓ બી ત્રિજ્યા છે અને લઘુચાપ છે એના માટે એલ સંકેત છે, એટલે ખરેખર અહીંયા આગળ બરાબર એલ પ્લસ ટુ આર એવું સૂત્ર બને. ફરી સમજાવું છું, બરાબર એલ પ્લસ ટુ આર આ સૂત્રનો ઉપયોગ કરીને પણ આપણે લઘુ વૃતાંશની પરિમિતિ શોધી શકીએ, બરાબર. હવે ક્યારેક એવું પણ બને છે કે આપણને થીટા આપેલું હોય, બરાબર. તો થીટાનો ઉપયોગ કરીને પણ આપણે આ સૂત્ર મૂકવાનું
आर वत्ता आर एटले के टू आर थाय बराबर अने एल छे एनु सूत्र छे एल मूकी दीए तो थीटा छेदमां 360 इंटू टू पाय आर बराबर एटले के मात्र आर अने थीटा जाणता होईए त्यारे हवे आगळ वृत्त वर्तुळनो वृत्तखंड एनी व्याख्या तो व्याख्या छे जीवा अने तेना बन्ने माथी कोई पण चाप वच्चेना प्रदेशने वर्तुळाकार प्रदेशनो वृत्तखंड अथवा सरळ रीते वर्तुळनो वृत्तखंड कहे छे बराबर बीजा शब्दोमां कहीए तो वर्तुळनी कोई पण चाप अने तेना अंत्यबिंदुओने जोड़ती जीवाथी घेरायेला प्रदेशने वर्तुळनो वृत्तखंड कहे छे फरीथी समझी लईए जीवा अने तेना बन्ने माथी कोई पण चाप वच्चेना प्रदेशने वर्तुळाकार प्रदेशनो वृत्तखंड अथवा सरळ रीते वर्तुळनो वृत्तखंड कहे छे आपणे व्याख्या लखीए त्यारे आटलो भाग ना लखीए तो चाले ऊपर छे लखो तो पण चाले बराबर जीवा अने तेना बन्ने माथी कोई पण चाप वच्चेना प्रदेशने वर्तुळाकार प्रदेशनो वृत्तखंड कहे छे अथवा तो बीजी रीते व्याख्या कहीए तो ए पण लखी शकीए आपणे वर्तुळनी कोई पण चाप अने तेना अंत्यबिंदुओने जोड़ती जीवाथी घेरायेला प्रदेशने वर्तुळनो वृत्तखंड कहे छे बराबर बन्नेमांथी कोई पण व्याख्या चाले હવે વૃત્તખંડના પણ ત્રણ પ્રકાર છે એક લઘુ વૃત્તખંડ એક ગુરુ વૃત્તખંડ અને એક અર્ધ વૃત્તખંડ બરાબર અહીં આકૃતિમાં જે છાયાંકિત પ્રદેશ દેખાય છે એ લઘુ વૃત્તાંશ છે આટલો ભાગ બરાબર એમાં જીવા એ બી છે અને ચાપ એ પી બી છે આ બંનેનો યોગગણ કરીએ તો એ બંનેની વચ્ચે ઘેરાયેલો પ્રદેશ છે એને લઘુ વૃત્તખંડ કહે છે હવે આપણે વ્યાખ્યા જોઈ લઈએ જે વૃત્તખંડને સંગત ચાપ લઘુચાપ હોય તે વૃત્તખંડને લઘુ વૃત્તખંડ કહે છે એટલે તમે ધ્યાન કરો તો અહીંયા આગળ ચાપ એપીબી એ લઘુચાપ છે બરાબર તો એનાથી બનતો વૃત્તખંડ આ થઈ ગયો બરાબર એને લઘુ વૃત્તખંડ કહે છે બીજા શબ્દોમાં કહીએ તો એવું કહી શકાય કે અર્ધવર્તુળથી નાના વૃત્તખંડને લઘુ વૃત્તખંડ કહે છે આપેલ આકૃતિમાં છાયાંકિત પ્રદેશ લઘુ વૃત્તખંડ એપીબી દર્શાવે છે એટલે કે આ જે ભાગ છે ઘેરાયેલો બરાબર એને લઘુ વૃત્તખંડ કહેવાય હવે ગુરુ વૃત્તખંડ તો જે છાયાંકિત ભાગ છે એના સિવાયનો ભાગ બરાબર જે વૃત્તખંડને સંગત ચાપ ગુરુચાપ હોય તે વૃત્તખંડને ગુરુ વૃત્તખંડ કહે અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો અર્ધવર્તુળથી મોટા વૃત્તખંડને ગુરુ વૃત્તખંડ કહે છે આપેલ આકૃતિમાં બિનછાયાંકિત પ્રદેશ ગુરુ વૃત્તખંડ બીક્યુ એ દર્શાવે છે એ આપણે આકૃતિમાં જોઈ લઈએ બરાબર તો અહીંયા આગળ એવું કહી શકાય કે આ એથી ચાલુ કરીને આટલો બધો ભાગ અને આ ભાગ અહીંયા ઘેરાયેલો પ્રદેશ જે પણ છે બરાબર એ ભાગ આ ગુરુ વૃત્તખંડનો ભાગ છે બરાબર હવે એનું સૂત્ર લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ સંગત ત્રિજ્યાઓ અને જીવા દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલ આકૃતિમાં લઘુ વૃત્તખંડ એપીબીનું ક્ષેત્રફળ બરાબર એવું કહી શકાય કે લઘુ વૃત્તાંશ ઓ એપીબીનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ ઓ એબીનું ક્ષેત્રફળ બરાબર હવે આગળ
વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ સંગત લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. એટલે અહીંયા આગળ ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો એનું સૂત્ર છે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર તો વર્તુળનું જે ક્ષેત્રફળ આવે એમાંથી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરવાનું. અહીં ત્રિકોણ OABનું ક્ષેત્રફળ સાઇન થીટા બાય ટુ કોસ થીટા બાય ટુ ઇન્ટુ આર સ્ક્વેર દ્વારા પણ મેળવી શકાય, એટલે કે ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને. આથી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર થીટા છેદમાં 360 ઇન્ટુ પાય આર સ્ક્વેર બરાબર, એમાંથી સાઇન થીટા બાય ટુ અને કોસ થીટા બાય ટુ ઇન્ટુ આર સ્ક્વેર બાદ કરો બરાબર, અને આર સ્ક્વેર બંનેમાંથી એ કોમન લઈએ તો આપણને સૂત્ર મળે કંઈક આ રીતે બરાબર, પાય ઇન્ટુ થીટા છેદમાં 360 માઇનસ સાઇન થીટા બાય ટુ કોસ થીટા બાય ટુ કૌંસની બહાર આર સ્ક્વેર. હવે આગળ લઘુ વૃત્તાંતનું ક્ષેત્રફળ બરાબર ડાયરેક્ટ સૂત્ર છે પાય આર સ્ક્વેર થીટા છેદમાં 360. અહીંયા આગળ થીટા છેદમાં 360 ઇન્ટુ પાય આર સ્ક્વેર લખેલું છે બરાબર. હવે આપણને જ્યારે થીટા ના આપેલું છે ત્યારે આને આપણે બીજી રીતે લખવા જઈએ તો 360ના બે ભાગ પડે, ચાલા અથવા તો બે વડે ઉપરને નીચે ગુણાકાર કરવામાં આવે, એટલે એક દ્વિતીયાંશ આગળ લખી દીધા અને આપણે જે એલની કિંમત હતી એ અહીંયા મૂકી દઈએ બરાબર. એલની કિંમત કઈ હતી તો પાય આર થીટા છેદમાં 180, એટલે કે બેથી છેદ ઉડાડો અહીંયા તો 180 થઈ જાય, પાય આર થીટા છેદમાં 180 બરાબર. એટલે એક દ્વિતીયાંશ જગ્યાએ એક દ્વિતીયાંશ અને કૌંસની જગ્યાએ એલ લખાય પછી આર, એટલે કે એક દ્વિતીયાંશ આર એલ એ લઘુ વૃત્તાંતનું ક્ષેત્રફળ આર અને એલ આપેલું હોય ત્યારે બરાબર, થીટા ના આપ્યો હોય તો, અને થીટા આપ્યો હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો પહેલો નંબર, અને થીટા ના આપ્યો હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો બરાબર. આજનું લેસન તો આજે સમજાવેલું બધું જ ગણિતની નોટમાં સારા અક્ષરે લખી લો. પછીના વિડીયોમાં મળીશું, ત્યાં સુધી પ્રણામ, અસ્તુ.